કોરોના વાયરસનો ભય દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં ગરમી જોર પકડતા કોરોના વાયરસમાં રાહત મળે તેવું નિષ્ણાત તબીબો માની રહ્યા છે જોકે કોરોના વાયરસમાં લોકોએ ખૂબ જ સાવચેતી રાખવી એ જ બચાવની દવા છે ત્યારે જિલ્લાની એકમાત્ર લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાણીતા તબીબોના મંતવ્ય લઈ કોરોના વાયરસના લક્ષણો અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આજે બીકે ન્યૂઝ ચેનલ સાથે પાલનપુરના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ પણ કોરોના વાયરસને લઈ વાચિત કરતા જણાવ્યું હતું કે વિશ્વયુદ્ધ કરતા ખતરનાક કોરોના વાયરસે વિશ્વના દેશોમાં ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે આજે આપણે સર્વે જાણીએ છીએ કે એક વિશ્વયુદ્ધ કરતા પણ વણસેલી પરિસ્થિતિ આખા વિશ્વમાં છે અને કોઈ એવા યુદ્ધના કારણે નહીં પરંતુ કોરોના વાયરસના કારણે હું માનું છું એક વિશ્વ યુદ્ધ થાય એમાં જે વર્લ્ડની ની ઇકોનોમીને નુકસાન થાય એના કરતાં અનેક ગણો નુકસાન આ એક એકદમ ઝીણા જંતુથી અથવા સજીવથી અથવા વાયરસથી અથવા સજીવકથી આ વિશ્વને થયું છે જ્યાં જુઓ ત્યાં કોરોનાનો હાહાકાર વર્તાઈ રહ્યો છે એમાંથી આપણો દેશ પણ બાકાત નથી વિશ્વના એકસો પંચ્યાસી દેશોમાં આજ સવાર સુધી કોરોના વાયરસના કેસીસ ઘણા બધા જોવા મળ્યા છે ભારતમાં પણ અત્યાર સુધી એકસો પંચ્યાસી જેટલા કેસીસ પોઝિટિવ આવી ચૂક્યા છે અને એમાં ત્રણ કેસીસનું મૃત્યુ થયું છે ભારત અત્યારે ત્રીજા સ્ટેજ ઉપર એન્ટ્રી કરી રહ્યું છે અને જે કોરોનાનો જે રિસેન્ટ ઇતિહાસ છે એ બતાવે છે કે સૌથી વધારે જો ખરાબમાં ખરાબ સ્ટેજ હોય તો તે ત્રીજું સ્ટેજ છે અને એના પછીનું ચોથું સ્ટેજ એ વધારે ભરવું હોય છે એટલે આપણા દેશમાં સૌથી વધુ તકેદારી જો આ ત્રીજા સ્ટેજમાં રાખવામાં આવે તો કદાચ ચોથું સ્ટેજ આવે નહીં અને આ મહામારીમાંથી આપણો આટલો સરસ સુંદર સનાતન ધર્મવાળો દેશ બચી જાય કોરોનાના લક્ષણો વિશે થોડી વાત કરું તો સામાન્ય ફ્લૂથી અને જુદો પાડવો ખૂબ જ અઘરો છે જે સામાન્ય ફ્લૂના લક્ષણો છે મોટાભાગે એ જ લક્ષણો એના હોય છે શરૂઆતમાં પેશન્ટને સાદી ખાંસી આવે થોડોક કે જોરદાર તાવ આવે અને પછી જો રોગ વધી જાય એટલે કે લગભગ છ સાત દિવસ પછી અચાનક શ્વાસમાં તકલીફ થવા લાગે જ્યારે શ્વાસમાં તકલીફ થવા લાગે ત્યારે એ સ્ટેજને ખૂબ ગંભીર સ્ટેજ માનવામાં આવે છે આની સાથે સાથે બીજા નાના લક્ષણોમાં આખું શરીર તૂટવું માથું દુખવું અશક્તિ લાગવી એ પણ એ બધું પણ હોઈ શકે એટલે કોરોનાને તદ્દન જુદા પડી શકે એવા લક્ષણો કદાચ ઓછા છે સામાન્ય ફ્લૂ જેવા જ લક્ષણો છે પરંતુ આ રોગ ખૂબ નવો છે એની કોઈ રસી નથી આ રોગને કોઈ ટ્રીટમેન્ટ નથી કોઈ અક્ષીર દવા હજુ સુધી શોધાઈ નથી એવું કહેવાય રહ્યું છે કે એચઆઈવીમાં કામ કરતી અમુક દવાઓ અને મલેરિયામાં કામ કરતી અમુક દવાઓ આનામાં ઉપયોગી નીવડી શકે છે ને અમુક ડોક્ટરોએ એવી ટ્રીટમેન્ટનો દાવો કર્યો છે પરંતુ એના કોઈ સજોડ સચોટ પુરાવા હજુ સુધી છે નહીં એટલે ત્યાં સુધી જ્યાં સુધી એની વેક્સિન નથી આવી જ્યાં સુધી એનો કોઈ સચોટ ઉપાય નથી ત્યાં સુધી બચાવ એ જ શ્રેષ્ઠ ઉપાય છે એટલે ભારતીય સરકારે આપણા મોદી સરકારે દરેક સ્ટેટની ગવર્મેન્ટોએ જે જે પગલાં લીધા છે ખૂબ ઉત્તમ છે આજ સવારે જ હું ન્યૂઝમાં જોઈને આવ્યો કે ડબલ્યુએચ અને યુ એ સંસ્થા જે વિશ્વ લેવલની સંસ્થાઓ છે એમને આપણે મોદી સરકાર અને મોદી સાહેબની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે કોરોના વાયરસના રોકથામના પ્રયત્નો માટે ફરીથી હું પરમ કૃપાળુ પરમાત્માને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરું કે આપણા દેશને અને આ વિશ્વને આ મહામારીમાંથી ખૂબ જ જલ્દીથી જલ્દી ઉગારી લે એવી જ અભ્યર્થના જય હિન્દ